પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં નરેન્દ્ર મોદીના આહવાનને સમર્થન આપવા માટે આખું ધ્રાંગધ્રા રાત્રે 9:09 સુધી દીવડાઓ સાથે ફ્લેશ લાઇટ અને મીણબત્તીના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. જાણે કે ચૈત્ર માસની નવરાત્રીની દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં અનેક સોસાયટીઓમાં તમામ પરિવારે પોતાના ઘરે દીવડાઓથી સ્વામિનારાયણ લખીને રંગોળી બનાવી, લોકો દ્વારા ઘરે ઘરે દીવો કરી તેમાં ઘી પૂરીને સહપરિવાર દીપમાળની આરતી કરી કોરોનાના પ્રકોપમાંથી ભારત દેશને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી. ભારત દેશ કોરોનાની મહામારીના સમયમાં એક જ છે તે વાતને પુરવાર કરવા અંધકારથી પ્રકાશ તરફ જવાનો પ્રયત્ન કરેલ છે. આજે આપણે અત્યારે કોરોનાથી જેટલું લડી રહ્યા છીએ અને મોદી સાહેબે આપણને જે આજે કહ્યું હતું એનું અમે મારા પરિવાર સાથે મેં આજે એનું પાલન કર્યું છે અને 109 દીવા પ્રગટાવ્યા છે અને આજ અને હવે પણ જે મોદી સાહેબ આપણને કહેશે એ રીતે અમે એનું પાલન કરીશું અને જલારામ બાપાની અને ભવાની માની એવી પ્રાર્થના કરીશું કે આમ આજે કોરોનાની જે વાયરસ છે એ તરત જ તે ભાગી જાય. જયદેવસિંહ ઝાલા, જીટીવી ન્યૂઝ, ધ્રાંગધ્રા.